योजना विविध लक्ष्य संकुल अमरसिंह भवन ने 24वां वर्ष में प्रवेश प्रसंगे તેમની ઉજવણી નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા। છેલ્લા 23 વર્ષથી કોઈપણ જાતના ભેદભાવ વગર માનવ સેવા જીવદયા અને બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી અને વર્ષો જૂની મહાજન પરંપરાને જીવંત રાખતી સંસ્થા શ્રી કવિઓ જૈન મહાજન ભુજ સંકુલના 24માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડા, મંત્રી નરેશભાઈ શાહ, સહમંત્રી હિરેનભાઈ પાસટ, ખજાનજી હરેશભાઈ ગોગરી વગેરેના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અત્યારે કોરોના બીમારી સામે રક્ષણ મેળવવા માટે અતિ આવશ્યક એવા વિનામૂલ્યે 1,00,000 જેટલા માસ્ક વિતરણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાનમાં ભુજ મધ્ય આવેલ માનવજ્યોત સંસ્થાને 1,000 માસ્ક, શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને 300 માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કવિઓ સંકુલ ભુજ મધ્યે કોરોના બીમારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધારતા હોમિયોપેથિક ટીપા પીપડાવવાના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સંસ્થાના સંકુલ મધ્યે આવેલ શ્રી રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર મધ્યે વિનામૂલ્યે દંત રોગ તપાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે જરૂરિયાતમંદ લોકોને સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા રૂબરૂ જઈ દાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે અત્યારે કોરોનાની ત્રીજી લહેરની સામે રક્ષણાત્મક એવા ઉપાય તરીકે માસ્ક ફરજિયાત પહેરવા અને રસીકરણ ફરજિયાત કરાવવા જણાવ્યું હતું। ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાના COVID-19ના નિયમોનું ચુસ્તપણે પાલન કરી સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચન સંસ્થાના મંત્રી નરેશભાઈ શાહે કર્યું હતું, જ્યારે સંચાલન અને આભારવિધિ સંસ્થાના સહમંત્રી હિરેનભાઈ પાસળે કરી હતી। તો કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના જનરલ મેનેજર અંકિતભાઈ ગાલા, હરનીશભાઈ મહેતા, હસમુખભાઈ શેઢિયા, વિપુલભાઈ જોશીએ જહેમત ઉઠાવી હતી। કચ્છી વિસાવ અસવાર જૈન મહાજન ભુજ ના વિવિધ લક્ષી સંકુલને આજે 23 વર્ષ પૂરા થઈ અને 24માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે છેલ્લા 23 વર્ષથી અમરસંસ ભવન સંકુલની સ્થાપના થયા બાદ મહાજન જન જનને ઉપયોગી થાય, મહાજનને છાજે એવી તમામ પ્રવૃત્તિઓ, પછી એ મેડિકલની પ્રવૃત્તિ હોય, પછી એ કુદરતી આફતની સામે લડવાની પ્રવૃત્તિ હોય, કે પછી એ ગરીબમાં ગરીબ દીકરીના લગ્ન મહાજનના મામેરાનો પ્રશ્ન હોય, આ સંસ્થા દ્વારા આપણે કાર્ય કરી રહ્યા છીએ। હજી પણ કોરોના કાળની અંદર જ્યારે ત્રીજી વેવ આપણા નજર સામે દેખા દઈ રહી છે, ત્યારે એની સામે લડવા માટે આજથી 1,00,000 માસ્કનું વિતરણનો પ્રારંભ કરી રહ્યા છીએ, અને જે સંસ્થાઓ છે એ પછી સ્વૈચ્છિક સંસ્થા હોય કે સામાજિક સંસ્થા હોય, પોલીસ હોય કે હોમગાર્ડ હોય, જ્યાં જ્યાં જે જરૂર પડે ત્યાં એ માસ્કનું વિતરણ કરી, કારણ કે આની સામે લડવા માટેનો એક જ ઉપાય છે, રસી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ। રસી કેન્દ્ર અમારે છેલ્લા 1.5 વર્ષથી ચાલુ છે, લગભગ 7,000 લોકોને રસી આપણે આપી ચૂક્યા છીએ, અને દર મંગળવારે વિનામૂલ્યે એ રસીનો કાર્ય ચાલુ છે। આજે રાતના છેલ્લા 15 દિવસથી ધાબળાનું વિતરણ પણ ચાલુ છે। આજે રાતના પણ અમારા સંસ્થાના આગેવાનો ઝોપડપટ્ટી વિસ્તારમાં, સેવાકીય વિસ્તારમાં જઈ અને ધાબળાનું વિતરણ કરશે। એવી રીતે મેં આપને જેમ કીધું તેમ મહાજન પરંપરાને અનુસરીને એ પછી એ નાનામાં નાના માણસને ઉપયોગી થવાની વાત હોય એ બાબતમાં અમે આગળ વધી રહ્યા છીએ। ધન્યવાદ સાહેબ। આજના કાર્યક્રમ વિશે આજ 2-3 કાર્યક્રમ લખેલ છે। એક તો આજે અમે કોરોના વિરુદ્ધની અંદરમાં જે હોમિયોપેથિક ટીપા છે એ ટીપા પીરાવવાનું આજે આખો દિવસનું કાર્યક્રમ છે। સાંજના મેડિકલ કેમ્પ છે, દંતયજ્ઞ છે, વિનામૂલ્યે દાંતની સારવાર અહીંયા જ થશે। રાત્રે અમારા આગેવાનો સેવાકીય વિસ્તારમાં જઈ અને ધાબળાનું વિતરણ કરશે, અને આજથી માસ્કનો ચાલુ કરીએ છીએ। 1,000 માસ્ક અત્યારે અમે માનવજ્યોતના પ્રબોધભાઈને આપવાના છીએ, અને જે જે સંસ્થાઓને માસ્ક જોઈશે અને આ કોરોનાની સામે માસ્ક વિતરણનું કાર્ય કરશે એવા તમામ લોકોને, એ સ્વૈચ્છિક હોય, સામાજિક હોય, વ્યક્તિગત હોય, 1,00,000
માસ્ક આપવાનો કાર્યક્રમ અમે કેટલા ધાબળાઓનું વિતરણ કરે છે? અમે અત્યાર સુધી લગભગ 1000 ધાબળાઓનું વિતરણ કરી ચૂક્યા છીએ. હજી પણ જ્યાં જ્યાં જેટલી જરૂર પડશે એમાં કોઈ લિમિટ નથી, જેટલી જરૂર પડશે એટલા ધાબળાઓનું આપણે વિતરણ કરશું. શું આપ પેટ્રોલની વધતી કિંમતોથી પરેશાન છો? શું તમે પર્યાવરણ માટે ચિંતિત છો? તો આજે જ પધારો અમારા શોરૂમ ક્રિષ્ના ઓટોમેટિવ પર. આપના પ્રશ્નોનો ઉકેલ તૈયાર છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની અનેક વેરાયટી નિહાળો અને ટેસ્ટ લાઈવ લો. સહારા ઇવોલ્વ્સ આજના જમાનાની નવી ટેકનોલોજી સાથે સ્કૂટર. નો લાયસન્સ, નો RTO રજિસ્ટ્રેશન, નો PUC, નો પોલ્યુશન. આવો બેટરી સંચાલિત વાહન અપનાવી શુદ્ધ હવા સાથે સસ્તી અને સુરક્ષિત સવારી કરીએ, કારણ કે આવતો જમાનો ઇલેક્ટ્રિક વાહનનો જ છે. અવર એડ્રેસ ઇઝ હીરા પન્ના કોમ્પ્લેક્સ, સુપર ચોકડી, મિર્ઝાપર, ભુજ, કચ્છ. પિનકોડ નંબર 370001. કોન્ટેક્ટ નંબર 9909840160. સેલ્સ 9484450707.